ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાંય દારૂનું ધૂમ વેચાણ થાય છે ત્યારે એક નવતર પ્રયોગ કરી લેવાની ઘટનાનો પોલીસે ભંડાફોડ કર્યો છે. કાપોદરા પોલીસે ગતરોજ વહેલી સવારે નાના વરાછા ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ટેમ્પોને અટકાવી ઝડપી લેતા તેમાં શાકભાજી અને એમ્બ્રોઇડરી ધાગાના બોબીનની આડમાં લવાયેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એમ્બ્રોઇડરી ધંધાર્થીએ લોકડાઉનમાં ધંધો બંધ થતાં મુંબઈ રહેતા ભાઈ પાસે દારૂ મંગાવવાનું શરૂ કર્યું હતું. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે બુટલેગર દ્વારા અનેક નવી તરકીબ દ્વારા દારૂનો જથ્થો લેવામાં આવે છે ત્યારે પોલીસ પણ આવો દારૂ લાવનારને ઝડપી પાડતા હોય છે. ત્યારે કોરોનાના કારણે પોતાનો વેપાર નહીં ચાલતા એક યુવાન દારૂનો ધંધો કરી રહ્યો છે અને તે દારૂ અલગ ટ્રીક સુરતમાં લાવે છે તેવી બાતમીના આધારે કાપોદરા પોલીસને મળતા પોલીસે ગતરોજ મળસકે નાના વરાછા ઓવરબ્રિજ પાસે રોયલ કાર મેળાની સામેથી પસાર થતા ટેમ્પોને અટકાવી ઝડપી લેતા તેમાં શાકભાજી અને એમ્બ્રોઇડરીના ધાગાના બોબીનની આડમાં લેવાયેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક પ્રકાશ કરશનભાઈ ડોબરિયા અને એમ્બ્રોઇડરીના વ્યવસાયી કિશોર આંબાભાઈ કેવડિયાને ઝડપી લીધા હતા. લોકડાઉનમાં ધંધો બંધ થતા કિશોરે મુંબઈ રહેતા અને શાકભાજીનો ધંધો કરતા ભાઈ હરેશ પાસે દારૂ મંગાવવા માંડ્યો હોવાનું પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું. કિશોરના ઘરે પણ છાપો મારી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. પોલીસે રૂપિયા 1,12,435ની કિંમતના દારૂ ઉપરાંત ટેમ્પો શાકભાજી મૂકવાના 18 ક્રેટ એમ્બ્રોઇડરી ધાગાના 26 બોબિન વગેરે મળી કુલ રૂપિયા 6,19,835નો મુદ્દા માલ કબજે કર્યો. કિશોરની સાથે દારૂના ધંધામાં સામેલ યુવાન અબ્બાસ કાદર અગવાનને પણ ઝડપી લીધો હતો. તમામ ત્રીજી વખત જ મુંબઈથી કિશોરના ભાઈ હરેશે મોકલેલો દારૂ લઈ આવ્યો હતો. પોલીસે હરેશભાઈ આંબાભાઈ કેવડિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. જોકે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.